હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે બા તમને રવાના મોદક બનાવતા શીખવાડશે, જેને રવાના લાડવા પણ કહેવાય છે. તો આ મોદકના લડ્ડુ આપણે ગણપતિ દાદાને ભોગ રૂપે ધરાવતા હોઈએ છીએ. તો મોદક બનાવવા માટે અહીં આપણે 2 કપ રવો લેવાનો છે. તો જે રેગ્યુલર કરિયાણાની દુકાને મળતો હોય ને તે જ રવો લીધો છે, અને ગ્રામમાં ગણો ને તો 400 ગ્રામ જેટલો છે. તો અહીંયા 2 કપ જેટલો રવો લીધો છે, તો તેની સામે 1/4 કપ જેટલું તેલ ઉમેરવાનું છે, અને તેલને આપણે રવામાં સારી રીતે મિક્સ કરી લેવાનું. તો રવામાં આ રીતે જ તેલનું મોણ દઈ દેવાનું. તો અહીંયા આપણે પાણીને ઉફાળું ગરમ કરીને લેવાનું છે, અને તે ગરમ પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે. તો પાણી જોઈતા પ્રમાણમાં જ યુઝ કરવું. તો અહીંયા આપણે ભાખરીના લોટ જેવો કડક જ લોટ બાંધવાનો છે. તો આ રીતનો લોટ બાંધી લેવાનો, અને લોટમાંથી આપણે આ રીતે મુઠિયા બનાવી લેવાના. તો બધા જ મુઠિયા આપણે આ રીતે જ બનાવી લેવાના. તો મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો અહીંયા 2 ચમચી જેટલો ગુંદ લીધો છે. તો આ કણી ગુંદ છે. તો ગુંદર અને મુઠિયાને આપણે તળી લેવાના છે. તો તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો ચેક કરી લઈએ. તો તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે ગુંદરને તળી લેશું. તો આ રીતનો ગુંદર તળી લેવાનો, અને ગુંદર તળાઈ જાય ને પછી આપણે તેમાં મુઠિયાને તળી લેવાના. અને ગેસની ફ્લેમ તમારે સ્લો ટુ મીડિયમ જ રાખવાની, અને મુઠિયાને થોડો લાઇટ ગોલ્ડન કલર આવે ને એવા તળી લેવાના. અને સ્લો ફ્લેમ પર તળવાથી મુઠિયા અંદરથી પણ સરસ તળાઈ જશે. તો બીજા મુઠિયાને પણ તમારે આ રીતે જ તળી લેવાના. તો આ રીતના મુઠિયા તળાઈ જાય ને પછી તેને થોડી વાર ઠંડા થવા દેવાના, અને પછી તેના નાના ટુકડા કરી લેવાના. પછી એકદમ ઠંડા થઈને ત્યાં સુધી રહેવા દેવાના, અને મુઠિયા ઠંડા થઈ જાય ને પછી તેનો હાથથી આ રીતે ભૂકો કરી લેવાનો, અને પછી તેને મિક્સરની જારમાં આ રીતે ક્રશ કરી લેવાના. તો બધા જ મુઠિયા આપણે આ રીતે ક્રશ કરી લેવાના. તો આ આપણું રવાનું એકદમ સરસ ક્રશ પણ થઈ ગયું છે, અને સ્મેલ પણ બહુ મસ્ત આવે છે. તો હવે તેમાં આપણે જે તળેલું ગુંદર છે ને તેને ઉમેરી દેવાનો, અને 10-15 નંગ જેટલી કિસમિસ, 1/4 કપ જેટલા કાજુ બદામના ટુકડા, 1/4 કપ જેટલું ડ્રાય કોકોનટ, 1 ચમચી જેટલો એલચી પાવડર, અને થોડું એવું જાયફળ ખમણી લેવાનું, અને 1 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની. તો અહીં આપણે 2 કપ જેટલો રવો લીધો, તો તેની સામે આપણે 1 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે. અને આ રીતે મેઝરમેન્ટથી બનાવશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ જ બનશે. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. તો અહીં આપણે ઘીને ગરમ કરીને લેવાનું છે. તો ઘીને આપણે અડી શકાય ને એટલું જ ગરમ કરવાનું છે, વધારે ગરમ નથી કરવાનું. અને જોઈતા પૂરતું જ આપણે ઘીને ઉમેરવાનું. તો ઘી ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું, અને ઓછું લાગે તો ફરીથી ઉમેરવું. અને આ રીતના લાડુ બળે ને એટલું જ ઘી ઉમેરવાનું. તો અહીં આપણે ટોટલ 1 કપ જેટલા ઘીની જરૂર પડી છે. તો હવે તેને આપણે મોદક બનાવી લઈએ. અને મોદક બનાવવા માટે આપણે અહીંયા આ રીતનું એક મોદકનું મોલ્ટ લેવાનું છે, અને 1 મોદક બને એટલું મિશ્રણ હાથમાં લઈ તેનો આ રીતે લુઓ બનાવી લેવાનો, અને મોદકના મોલ્ટમાં મૂકીને આ રીતે પ્રેસ કરી દેવાનો. તો આ આપણું એકદમ સરસ મોદક છે એ તૈયાર થઈ ગયું છે. અને તમારે હાથથી ગોળ લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તો આ રીતે તમારે બધા જ મોદક બનાવી લેવાના. તો આ આપણા રવાના મોદક તૈયાર થઈ ગયા છે. અને જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.